તો આપણે શરૂ કરીએ પ્રકરણ નંબર ત્રણ કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઈટની રચના આઠ માર્ક્સના એમસીક્યુ બોર્ડમાં આવશે અને દસ માર્ક્સનું પ્રેક્ટિકલ હશે તો પહેલાં તો આપણે જોઈએ પ્રકરણનો સારાંશ આ પ્રકરણની અંદર આપણે સરળ વેબસાઇટની રચના વિશે ચર્ચા કરીશું કેવી રીતે વેબસાઇટ બનાવવી ઈ કોમર્સની વેબસાઇટ કેવી રીતે સરળ રીતે બનાવી કમ્પોઝરનો ઉપયોગ કરી તેની વિશે આપણે ચર્ચા કરીશું ત્યાર પછી વેબસાઇટ બનાવ્યા પછી તેને ઇન્ટરનેટ પર અપલોડ કરવી ખૂબ જ જરૂરી છે તો જ યુઝરને એ આપણી વેબસાઈટ દેખાય તો વેબસાઇટને પ્રદર્શિત કરવી એટલે કે દેખાડવી યુઝરને એટલે કે તેના પાના તેના ચિત્રો તેના નાના સ્મોલ વિડીયોઝ સ્ટાઇલ ને વેબ સર્વર પર ખસેડવા જેથી ઉપયોગ કરતાં તેનો ઉપયોગ કરી શકે આ પ્રક્રિયાને અપલોડિંગ પ્રોસેસ કહેવાય છે તો વેબ સર્વર પર એકાઉન્ટ હોય તો વેબસાઇટને અપલોડ કરી શકાય અને ઇન્ટરનેટની સેવા પૂરી પૂરી પાડનાર સંસ્થાઓ જે છે કે જે છે આઈએસપી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તે વેબ સર્વર પર આપણને લિમિટેડ સ્પેસ પૂરી પાડે છે અને જે પ્રોફેશનલ હોસ્ટિંગ વેબસાઇટ્સ જે છે સંસ્થાઓ જે છે તેની પાસેથી આપણે વેબ સ્પેસ પરચેસ કરવી પડે ફોર એક્ઝામ્પલ હોસ્ટિંગલ્સ ડોટ કોમ અથવા તો ગોડેડી ડોટ કોમ એવી હોસ્ટિંગની વ્યવસાયિક સંસ્થાઓ છે તેની પાસેથી આપણે વેબ સ્પેસ પરચેસ કરવી પડે જેની અંદર આપણે જે પણ ઇન્ફોર્મેશન વેબ કમ્પોઝરની મદદથી બનાવેલી છે એને આપણે અપલોડ વેબ સર્વરમાં કરવા માટે ઓકે એના પછી છેલ્લે આપણે જોઈશું કે હપ્તાના સ્ટુડિયો બ્લ્યુ ગ્રીફોન અને અમાયા જેવા નિઃશુલ્ક ઓપન સોર્સ વેબ વિકાસ માટેના ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તો આ થયો આપણા પ્રકરણનો સારાંશ પાઠ્યપુસ્તકમાંથી પ્રકરણ સમજૂતી અને બોર્ડમાં જે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન્સ પૂછાવાની જો શક્યતા હોય તેવા આપણે પોઈન્ટ્સની અંડરલાઈન કરીશું અને પ્રકરણની સમજૂતી મેળવીશું પ્રકરણ નંબર ત્રણ કમ્પોઝરનો ઉપયોગ કરી અને સરળ વેબસાઇટની રચના કરવા માટેના આપણે અહીંયા આગળ ટેક્સ્ટબુકમાંથી આપણે પોઈન્ટ્સ જોઈ લઈએ રાઈટ કે લાઇન બાય લાઇન જેટલા પણ પોઈન્ટ્સ એની સમજૂતી લઈએ અને જે પણ પોઈન્ટ્સ મને એવું લાગશે કે અંડરલાઇન કરવા જેવા છે અને ઇમ્પોર્ટન્ટ છે જે બોર્ડની એક્ઝામ માટે તો તેને આપણે અન્ડરલાઈન પણ કરીશું ઓકે તો આધુનિક યુગમાં કોઈ પણ વ્યવસાયમાં વેબસાઇટ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે તો કોઈપણ વેબસાઇટ હોય અમેઝોન ડોટ કોમ હોય ફ્લિપકાર્ટ હોય કે પછી કોઈ નાની ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ હોય નાની કંપનીની વેબસાઇટ હોય કે પછી માઇક્રોસૅફ્ટ જેવી જાયન્ટ ઇન્ટરનેશનલ કંપની હોય તેની વેબસાઇટ જે છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે તે વિશ્વકક્ષાએ વ્યવસાયની શરૂઆત અને રજૂઆત કરવામાં મદદરૂપ બને છે જ્યારે પણ તમારે શરૂઆત કરવી હોય કોઈ નવા બિઝનેસની તો ડિજિટલાઇઝેશન કરવું પડે અને ત્યાર પછી તેની વ્યવસાયની રજૂઆત કરવી છે તેના માટે પણ મદદરૂપ થાય છે વ્યવસાયના વિકાસ માટે ઉત્પાદનના વેચાણમાં અને ગ્રાહકોની ગ્રાહકોને બહોળી સંખ્યામાં આકર્ષવા માટે જે વેબસાઇટ જે છે એ સૌથી વધારે મદદરૂપ થાય છે તેથી જ વેબસાઈટની રચના એક શ્રેષ્ઠ તકનિક દ્વારા કરવામાં આવી હોય તે જરૂરી છે તેના માટે આપણે અલગ અલગ સોફ્ટવેર્સ યુઝ કરીએ છીએ કે જે આપણને વેબસાઈટ બનાવે અને વેબસાઈટ બનાવવામાં હેલ્પ કરે એ વેબસાઇટ બનાવવા માટે જે હેલ્પ કરતા સોફ્ટવેર છે એની અંદરથી આપણે યુઝ કરીએ છીએ કમ્પોઝર સોફ્ટવેર જે એ આઈડીઈ બેઝડ સોફ્ટવેર છે જેથી સંસ્થા અથવા તો કંપની ઇન્સ્ટિટ્યૂટ ઓર્ગેનાઇઝેશન એ મહત્તમ સંખ્યામાં મુલાકાતીઓ મેળવી શકે અને ઉચ્ચતમ નફો રડી શકે તો આ આધુનિક યુગની અંદર વેબસાઈટ જે છે સૌથી અગત્યનો ભાગ ભજવે છે વેબસાઇટ એ વિશિષ્ટ હેતુ હેતુ માટે પરસ્પર જોડાયેલા વેબસાઇટ વેબ પેજીસનો સમૂહ છે તો સંવાદિત અથવા તો ઇન્ટરેક્ટિવ અને ઉપયોગકર્તા માટે સરળ યુઝર ફ્રેન્ડલી અને ચોક્કસ એક્યુરેટ અને માહિતી ઉપયોગી માહિતી ધરાવતી વેબસાઇટ બનાવી એ એક પડકારજનક કાર્ય છે તો વેબસાઇટની રચના કેવી હોવી જોઈએ કે ઉપયોગકર્તાને માહિતીપ્રદ લાગે તથા ઉપયોગ વારંવાર તેની મુલાકાત લે જો સાઇટ વેબસાઇટ વ્યવસાયિક હોય તો તે ગ્રાહકોની સંખ્યામાં વધારો કરે વેબસાઇટની રચના કરતી વખતે પૂરતું ધ્યાન રાખવામાં આવે તો આ હેતુ સિદ્ધ થઈ શકે છે તો આ પ્રકરણની અંદર વેબસાઇટનું આયોજન કરવા માટે ધ્યાનમાં રાખવાના સામાન્ય જે મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરવાના છીએ આપણે કમ્પોઝર સોફ્ટવેરની મદદથી વેબસાઇટ બનાવી અને તેને ઇન્ટરનેટ પર કેવી રીતે પબ્લિશ કરવાની છે તે પણ આ પ્રકરણની અંદર શીખીશું તો ચાલો આપણે શરૂ કરીએ પોઈન્ટ નંબર એક પોઈન્ટ નંબર એક છે કે વેબસાઇટનું આયોજન પ્લાનિંગ ફોર ધ વેબસાઇટ સો સારી વેબસાઇટ જો બનાવી હોય તો કોઈપણ અન્ય યોજના જેવી જ એક યોજના છે કે એનું ડિટેલ પ્લાન પ્લાનિંગ તમારી પાસે હોવું જોઈએ તો તેના માટે વિસ્તૃત તમારે આયોજન જરૂરી છે આયોજન જેટલું તમે સારામાં સારું કરશો એટલી તમારી વેબસાઇટ સારી અને સફળ થશે અને બીજા શબ્દોમાં કહીએ તો વેબસાઇટ બનાવવા માટેનું ધ્યેય સિદ્ધ કરી શકાય છે સારી વેબસાઇટ બનાવવા માટે આયોજનની પ્રક્રિયામાં ધ્યાનમાં રાખવા માટેના કેટલાક અહીં આગળ મુદ્દા આપેલા છે એ આપણે મુદ્દા ધ્યાનમાં લઈશું તો પહેલો મુદ્દો છે કે હેતુ વેબસાઇટ બનાવવાનો હેતુ શું છે એનો પર્પસ શું છે તે સ્પષ્ટપણે વ્યાખ્યાયિત થયેલો હોવો જોઈએ તો વેબસાઇટની રચના કરતા પહેલા તેની વ્યાખ્યા અને ધ્યેય સ્પષ્ટ હોવા જરૂરી છે યોગ્ય રીતે રચના પામેલી વેબસાઇટ સંસ્થાને મદદરૂપ થાય છે વેબસાઈટની રચનાનો હેતી હેતુ વ્યક્તિઓના સમૂહને માહિતી પૂરું પાડવાનો નવા ગ્રાહકોને આકર્ષવાનો અને ઉત્પાદનને ઓનલાઈન વેચવાનો હોઈ શકે છે જેટલી પણ ઇ કોમર્સની વેબસાઇટ છે તે એનો હેતુ સ્પષ્ટ હોય છે કે વેબસાઇટનો હેતુ શું હોય છે તો કે એને વ્યક્તિઓના સમૂહને માહિતી પૂરી પાડવાનો હોય નવા ગ્રાહકોને આકર્ષે છે તેમજ તે ઉત્પાદનને ઓનલાઈન વેચે છે રાઈટ તો હેતુ નક્કી થયા પછી વેબસાઈટનું કન્ટેન્ટ એટલે કે એનો વિષય વસ્તુ અને એનું લેઆઉટ એટલે કે રૂપરેખાને યોગ્ય રીતે વિકસાવી શકાય છે તો બીજો પોઈન્ટ જે છે કે ગણ અથવા તો ઓડિયન્સ ઓડિયન્સ વેબસાઇટના રચનાત્મક વિભાગનું કાર્ય શરૂ કરતા પહેલાં અપેક્ષિત ઉપયોગકર્તા અંગેની જાણકારી હોવી જોઈએ અપેક્ષિત ઉપયોગકર્તાની જાણકારી હોવી જોઈએ વેબસાઇટની અંદર સામાન્ય અને વિસ્તૃત એટલે કે ડિટેલ એમ બંને પ્રકારની માહિતી હોવી જોઈએ તેમાં વિશિષ્ટ અને સરળ માહિતીનો સમાવેશ પણ થયો હોવો જોઈએ તો માહિતીના વિવિધ પ્રકાર વિસ્તાર અને વિશેષતાના વ્યાપનો આધાર અપેક્ષિત પ્રેક્ષકોની રૂચિ પર રહેલો છે વેબસાઈટ પ્રત્યેની ઉપયોગકર્તાની અપેક્ષાઓ જાણવી જરૂરી છે જે તમે વેબસાઇટ બનાવો છો એની ઉપયોગકર્તાની અપેક્ષાઓ કઈ કઈ છે તે તમારા વેબસાઇટની અંદર એડ કરવી પડે કારણ કે તે જાણકારી વેબસાઇટના યોગ્ય વિષય વસ્તુ અને રૂપરેખાના વિકાસમાં મદદરૂપ થાય છે વેબસાઇટ ઉપયોગી તથા સફળ હોવાની ખાતરી આપે છે જો એક વધુ ધ્યાન રાખવા જેવી બાબત જે છે કે ઉપયોગકર્તાના ઇન્ટરનેટ જોડાણ સાથેની ઝડપ જો વેબસાઇટ પર વિશાળ ચિત્રાત્મક ફાઇલો તમે રાખી હોય એટલે કે હેવી ઇમેજીસ રાખેલી હોય તો ડાઉનલોડ કરવામાં શું થાય છે અને જ્યારે પણ ઉપયોગ કરતાં વેબસાઇટ ઓપન કરે ત્યારે ડાઉનલોડ થવામાં લાંબો સમય લાગી શકે છે કેટલીકવાર ઉપયોગ કરતાં આવી વિશાળ વાઇલોનો રાહ જોવામાં અધીરો બની જાય અને શું થાય છે એ સાઇટને છોડી દે એવું પણ બને છે એટલે કે જે રીતે આપણે એમેઝોન વેબસાઇટ જોઈએ છે કે જેની અંદર બ્રીફમાં ઇન્ફોર્મેશન્સ પહેલાં આપેલું છે એનું થમનેલ આપેલું છે એનું ટેક્સ આપેલું હોય છે રૂપીઝ આપેલું હોય છે ડિસ્કાઉન્ટ આપેલું હોય છે તમે જ્યારે થમનીલ ઉપર ક્લિક કરો તો અલગ ટેબની અંદર એ ઇમેજીસના અલગ અલગ વ્યૂ તમને જોવા મળે છે રાઈટ તો એવી રીતે વેબસાઇટ ડિઝાઇન કરવી જોઈએ એટલે કે મેઇન વેબસાઇટની અંદર તમે યુઝર એન્ટર કરે મેઇન વેબસાઇટ તો એની અંદર લાર્જ ગ્રાફિક્સ ફાઇલ્સ એડ કરવી નહીં જો એવી એડ કરી હોય તો શું થાય કે એ વેબસાઇટ ડિસ્પ્લે કરવામાં વાર લાગે અને વાર લાગે એટલે શું થાય એ વેબસાઇટ યુઝર એને બંધ કરી દે રાઇટ તો માં જરૂરી હોય તેટલા પ્રમાણમાં જ ચિત્રો અને મલ્ટીમીડિયા ફાઇલનો સમાવેશ કરવો એવું ઈચ્છનીય છે તો આ થયું નેક્સ્ટ હવે વિષય વસ્તુ એટલે કે એનું કન્ટેન્ટ સૌથી અગત્યનો ભાગ જે ની અંદર છે તે તેનું કન્ટેન્ટ છે વેબસાઈટમાં સંપૂર્ણ અને સુસંગત માહિતી હોવી જરૂરી છે રિલેવન્ટ અને પ્રોપર ઇન્ફોર્મેશન અંદર હોય તેવું વેબસાઇટની અંદરથી ક્લિયરલી આઈડેન્ટિફાઈ થવું જોઈએ અસંગત માહિતી એટલે કે વિષય બહારની માહિતીનો વધુ ઉપયોગ ઉપયોગ કરતાને શું કરે છે નિરાશ બનાવી શકે છે કારણ કે તે સ્પષ્ટ વિગતો પ્રાપ્ત કરી શકતો નથી જો પૂરી પાડવામાં આવેલી માહિતી અપૂર્ણ હોય તો ઉપયોગ કરતાં વેબસાઇટ પછી છોડી દે છે યોગ્ય અને સુસંગત માહિતી મૂકવાથી ઉપયોગ કરતાને સંતોષ પ્રાપ્ત થાય છે નાઇટ કોઈ પણ યુનિવર્સિટીની તમે વેબસાઇટ જુઓ તો એ વેબસાઇટ યોગ્ય અને સુસંગત માહિતી અપડેટ આપશે તમને જે ડબલ્યુ મેઇન ડોટ એનઆઈસી ડોટ ઇન જુઓ કે પછી નીટની કોઈ વેબસાઇટ જુઓ અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપવાની હોય તેવી કોઈ વેબસાઇટ તમે ઓપન કરો તો લેટેસ્ટ અને અપડેટેડ ઇન્ફોર્મેશન્સ તમને આપશે એટલે કે યોગ્ય અને સુસંગત માહિતી મૂકવામાં આવે તો ઉપયોગકર્તાને તે સંતોષ પ્રાપ્ત થાય છે તેનો રસ રહે છે અને વિષય વસ્તુને સામાન્ય અને વિસ્તૃત વર્ગોમાં વહેંચવું જરૂરી છે સામાન્ય અને વિસ્તૃત વર્ગોમાં તો સામાન્ય સામાન્ય વિષય વસ્તુ ઉપયોગ કરતાના સમક્ષ સાઇટ સંસ્થા ઉત્પાદન સેવાઓ તથા અન્ય વસ્તુઓનું વિહ્યંગાવલોકન એટલે કે ઓવરવ્યૂ એટલે કે બ્રીફ ઇન્ફોર્મેશન્સ ડિસ્પ્લે કરે છે માહિતીની સંક્ષિપ્ત સમજૂતી ઉપયોગકર્તાની શોધમાં મદદરૂપ નીવડે છે તો તે યોગ્ય અને સ્પષ્ટ વિગતોનો નિર્દેશ કરે છે તથા વેબસાઇટમાં આવેલ અન્ય ઉપલબ્ધ વસ્તુઓ માટેની જાણકારી પણ પૂરી પાડે છે હવે વિસ્તૃત વિષય વસ્તુ ઉપયોગકર્તાની ઉત્પાદન અને સેવા અંગેની ડિટેલમાં માહિતી પૂરી પાડે છે વેબસાઇટની રૂપરેખા એવી હોવી જોઈએ કે ઉપયોગ કરતાં તેને ઉપયોગી એવી વિશિષ્ટ માહિતી સરળતાથી મેળવી શકે અને જો તમે એનું કન્ટેન્ટ એડ કરતા હોય તો લખાણની અંદર ફકરા હંમેશા યોગ્ય લંબાઈવાળા રાખવા જોઈએ રાઇટ વેબ પેજ વિપુલ પ્રમાણમાં વિસ્તૃત વિષય વસ્તુ દર્શાવ દર્શાવવાનું હોય તો તેના લખાણના નાના નાના વિભાગોમાં વહેંચી નાખવું જોઈએ નહીટ ઉપયોગ કરતાં પોતાની જરૂર માહિતી સરળતાથી મેળવી શકે તેવું વેબસાઇટની અંદર હોવી જોઈએ વેબસાઇટમાં નેવિગેશન્સનું પ્રોપર હોવું જોઈએ અને સરળ હોવું જોઈએ એક પાના પરથી અન્ય પાના પર સ્થળાંતર એકદમ સરળ રીતે થઈ જવું જોઈએ જેથી ઉપયોગકર્તાને ખબર પડે કે તે ક્યાં છે કયા પેજની અંદર છે અત્યારે તો લગભગ બધી વેબસાઇટ એવી છે કે એક જ સિંગલ પેજની વેબસાઇટ ડિઝાઇન થાય છે તમે કોઈક ડિટેલ કન્ટેન્ટ ક્લિક કરો એટલે સ્ક્રોલ ડાઉન થઈને એ વેબસાઇટ તમને ડિસ્પ્લે કરે છે એનું કન્ટેન્ટ ડિટેલ પેજ ડિસ્પ્લે કરે છે અને હોમ પેજ પર કેવી રીતે પાછા જઈ શકાય તેની માહિતી પણ તમારે એને આપવી પડે સામાન્ય અને વિશિષ્ટ સામાન્ય અને વિશિષ્ટ એમ બંને પ્રકારની જરૂરી માહિતી સરળતાથી ઉપલબ્ધ બને તો જ વેબસાઈટની ર રચનાનો ઉદ્દેશ પાર પડે છે સારો વિષય વસ્તુવાળી જે સારી વેબસાઇટ હોય તો વેબસાઇટ ઉદ્યોગ કે અન્ય સંસ્થા માટે એક કિંમતી સાધન બની રહે છે અન્ય સાધનોની જેમ વેબસાઇટ પણ સંસ્થા માટે શ્રેષ્ઠ કાર્ય કરી શકે છે એટલે જેટલી વેબસાઇટ સરસ સારી એવું સંસ્થા માટે સારા ઉપયોગી થઈ શકે છે ત્યાર પછીનો બીજો મુદ્દો છે કે માધ્યમ એટલે કે મીડિયમ વધુને વધુ વ્યક્તિઓ હવે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે ટેબ્લેટ્સનો ઉપયોગ કરે છે અને તેના દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે વેબસાઇટની રૂપરેખાનું કદ કમ્પ્યુટર હોય સ્માર્ટફોન હોય ટેબ્લેટ હોય ડેસ્કટોપ હોય અને લેપટોપ હોય તેવા તમામ સાધનોને અનુરૂપ હોવું જોઈએ એટલે કે આ બધી વેબસાઇટ આ જે તમે વેબસાઇટ બનાવો છો તે સ્માર્ટફોનમાં ટેબ્લેટમાં કમ્પ્યુટરમાં અને બીજા આઈઓટી ડિવાઇસીસની અંદર સરખી રીતે તમારી વેબસાઇટ ઓપન થવી જોઈએ તો વેબસાઇટની જે રૂપરેખા તૈયાર કરતી વખતે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડે તેની સાથે અત્યારે જે લેટેસ્ટ વેબ બ્રાઉઝર્સ અવેલેબલ છે ગૂગલ ક્રોમ હોય કે મોઝેલા ફાયરફોક્સ હોય ઓપેરા હોય ઇન્ટરનેટ એક્સપ્લોરર હોય કે માઇક્રોસોફ્ટ એજ હોય એવા તમામ પ્રચલિત વેબ બ્રાઉઝર્સમાં યોગ્ય રીતે દર્શાવવામાં આવે છે તો આ માહિતી માધ્યમ ત્યાર પછી વિષય વસ્તુ પ્રેક્ષકગણ અને હેતુ આ બધું વેબસાઇટનું આયોજન કરવા માટેના પ્લાનિંગ છે લાઈફ પ્લાનિંગ ફોર ધ વેબસાઇટના ટોપિક્સ છે હવે આના પછીનો ટોપિક જોઈશું કે સરળ કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના એ કેવી રીતે કરવી એના માટેનો હવે અહીંયા આગળ પ્રેક્ટિકલ આપેલું છે તો આપણે પ્રેક્ટિકલ કરીશું તો ચાલો આપણે શરૂ કરીએ પ્રેક્ટિકલ નંબર વન ક્રિએટિંગ અ સિમ્પલ વેબસાઈટ યુઝિંગ કમ્પોઝર ફાઇલમાં જઈને પેજ ટાઇટલ પેજ ટાઇટલની અંદર લખીશું ઇન્ડેક્સ ડોટ એચ ટીએમએલ અને ટ્વેલ્થ પ્રેક્ટિકલનું ફોલ્ડર બનાવ્યું છે તેની અંદર આપણે ફાઇલ ફાઇલ નેમ રાખીશું ઇન્ડેક્સ એક્સટેન્શન એનું લેશે એચ ટીએમએલ ફાઇલ્સ તમે કોઈ પણ વેબસાઇટ બનાવતા હોય એચટીએમએલની મદદથી ત્યારે એનું ફર્સ્ટ પેજ આવે છે એનું ફાઇલનું નેમ આવે છે ઇન્ડેક્સ ડોટ એચ ટીએમએલ ત્યાર પછી ફાઇલ પર સેવ કરીશું હા હવે હવે પછીનો જે સ્ટેપ છે કે ઇન્સર્ટ મેન્યુમાં જઈ ટેબલ પર સિલેક્ટ કરીશું હા ટેબલની અંદર ત્રણ ઓપ્શન્સ અવેલેબલ છે ત્રણ ટેબ ક્વિકલી પ્રિસિયસલી અને સેલ ક્વિકલીની અંદર જ્યારે તમે માઉસને રોલ ઓવર કરશો ત્યારે એ કોલમ્સ અને રોઝ ડિસ્પ્લે કરશે સેકન્ડ પ્રિસિયસલી કે જેની અંદર આપણે રોઝ નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ લખી શકીએ વિથ જો સેટ કરી હોય પર્સન્ટેજ વિન્ડોઝની અંદર અથવા તો પિક્સેલની અંદર ત્યારે આપણે એને સિલેક્ટ કરીશું છેલ્લું ઓપ્શન છે સેલ અહીંયા આગળ બોર્ડરની ઓપ્શન પણ અવેલેબલ છે તમે એની થિકનેસ વધારવી હોય તો ઓપ્શન અવેલેબલ છે ત્યાર પછી આપણે જઈશું થર્ડ ઓપ્શન પર થર્ડ ઓપ્શન એ સેલ એની પર ક્લિક કરો ક્લિક કરતાં જ હોરિઝોન્ટલ અલાઇનમેન્ટ એની અંદર લેફ્ટ સેન્ટર અને રાઇટ આપેલું છે ત્યાર પછી વર્ટિકલ અલાઇન્ટમેન્ટની અંદર ટોપ મિડલ અને બોટલ ઓપ્શન આપેલું છે હવે ટેક્સ વેપિંગ વેપ અથવા તો ડોન્ટ વ્રેપ ઓપ્શન આપેલું છે હવે સેલ્સ બેસિંગ અને સેલ્સ પેડિંગ પણ આપેલું છે આપણે સિલેક્ટ કરીશું ક્વિકલી અને ક્વિકલીની અંદર આપણે માઉસને રોલ ઓવર કરીશું ત્યારે ડિસ્પ્લે કરશે આવી રીતે બ્લૂ કલરમાં થ્રી રોઝ અને ટુ કોલમ્સ ક્લિક કરીશું ક્લિક કરીએ એટલે અહીં આગળ એક ટેબલ ઇન્સર્ટ થશે હવે ટેબલ હેડિંગની મદદથી તમે રો રોને કોલમને તમે થિકનેસ વધારી શકો હવે આ ટેબલને આપણે સિલેક્ટ કરીશું અને સેન્ટર લાઇન પર ક્લિક કરીશું જે પણ ટેક્સ્ટ અથવા તો ઇમેજીસ આપણે ઇન્સર્ટ કરીશું તે સેન્ટર લાઈનની અંદર ડિસ્પ્લે કરશે હા ફર્સ્ટ સેલની અંદર આપણે એક ઇમેજ એડ કરીએ આપણે ડીમાર્ટનું એક વેબ પેજ બનાવીએ છીએ તો આપણે ડીમાર્ટનું વેબપેજ માટે ઇન્સર્ટ પર જઈશું અને એની અંદર આપણે ઇમેજ એડ કરીશું ઇન્સર્ટ ઇમેજ ઓપ્શન આપેલું છે બીજું એક ઓપ્શન આપેલું છે સ્ટાન્ડર્ડ ટુલબારની અંદર ઇમેજ અહીં આગળ ક્લિક કરતાં તમને ઇમેજ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ જોવા મળશે ઈમેજ ઇમેજનું લોકેશન એટલે કે જ્યાં તમારી ફાઇલ્સ ઇમેજ સેવ કરી છે તે લોકેશન બતાવો ડો નોટ યુઝ ઓલ્ટરનેટ ટેક્સ અને ઓલ્ટરનેટ ટેક્સ એડ કરવું હોય તો તમે અહીં આગળ યુઝ કરી શકો આપણે યુઝ કરીશું ડોન્ટ યુઝ ઓલ્ટરનેટ ટેક્સ ટૂલ ટીપ જે આપેલી છે કે જેની અંદર તમે માઉસ રોલ ઓવર કરે તો ટૂલ ટીપને ડિસ્પ્લે કરે છે પણ આપણે યુઝ કરીશું ડોન્ટ યુઝ ઓલ્ટરનેટ ટેક્સ ઇમેજ લોકેશન પર ક્લિક કરીએ અહીં આગળ આપણે મેં ડીમાટને રિલેટેડ અલગ અલગ ઇમેજીસ ડાઉનલોડ કરેલી છે તમે ગૂગલમાં જઈ ઇમેજીસ ઓપ્શન પર સિલેક્ટ કરતા આ બધી ઇમેજીસ તમને ઇઝીલી અવેલેબલ થશે તો અહીં આગળ આપણે ડીમે ડીમાર્ટના જે ઓનર છે રાધા કિશન દબાણી એનો આપણે એક ફોટો ઈમેજ એડ કરીશું ઓપન અને ફરીથી અહીંયા ક્લિક કરીશું ઓકે બટન ઉપર ઓકે બટન પર ક્લિક કરતાં અહીંયા આગળ જોવા મળશે એક ફોટોગ્રાફ હવે તમે ક્લિક કરતાં અહીંયા આગળ જોવા મળશે અલગ અલગ એટ સ્ક્વેર બોક્સીસ હવે ફરીથી આપણે બીજા સેલમાં જઈશું ઈમેજ એની અંદર ડોન્ટ યુઝ ઓલ્ટરનેટ ટેક્સ સિલેક્ટ કરો ઇમેજ લોકેશન અને આપણે ડીમાર્ટનું એક ટાઇટલ સિલેક્ટ કરીશું ડિમાર્ટ ઉપર સિલેક્ટ કરીએ ઇમેજ ઉપર અહીંયા આગળ કોઈ ઈમેજ જો મળતી ના હોય તો તમે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી શકો રાઈટ હવે આપણે સિલેક્ટ કરીશું ઈમેજ અને ઓપન બટન ઉપર ઓપન ઉપર ક્લિક કરીશું ઓકે આપણ એક લોગો અવેલેબલ છે એને સિલેક્ટ કરીએ અને ઓપન અને ઓકે ઓકે ડિસ્પ્લે કરતાં અહીંયા આગળ ઇમેજ જોવા મળશે આપણે ઇન્ક્રીઝ સાઇઝ કરીશું હવે કોઈ પણ ઇમેજને તમારે એની વીડ ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરવી હોય તો અહીં આગળ અલગ અલગ આઠ સ્ક્વેર બોક્સિસ આપેલા છે રાઇટ ડાઉન કોર્નરની અંદરથી તમે ઇન્ક્રીઝ કરી શકો રાઇટ અપર કોર્નર પરથી લેફ્ટ સાઈ રાઈટ લેફ્ટ સાઈડના અપર કોર્નર પરથી આપેલું છે લેફ્ટ ડાઉન કોર્નર પરથી તમે ડાયગ્નોગલી ઇમેજને ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરી શકો રાઈટ ત્યાર પછી આપણે નેક્સ્ટ સેલની અંદર જઈશું તેની અંદર આપણે ટાઈપ કરીશું કેટેગરીઝ અલગ અલગ કેટેગરીઝને આપણે એડ કરીશું ત્યાર પછી નેક્સ્ટ અહીંયા આગળ લખીશું ન્યૂ પ્રોડક્ટ્સ નેક્સ્ટ ટેપકી યુઝ કરતા નેક્સ્ટ સેલની અંદર આવી જઈશું અહીંયા આગળ આપણે અલગ અલગ કેટેગરીઝના નેમ એડ કરીશું ઓકે તો આપણે અહીંયા આગળ અલગ અલગ કેટેગરીઝના નેમ એડ કરીએ પહેલું પહેલું નેમ એડ કરીશું આપણે અપીરિયલ્સ ફોર મેન એન્ટરકી પ્રેસ કરી બીજું કેટેગરી એડ કરીશું સેકન્ડ કેટેગરી છે હોમ પ્રોડક્ટ્સ એન્ટરકી ત્યાર પછી યુઝ કરીશું ડેરી પ્રોડક્ટ્સ ત્યાર પછી ફરી એક કેટેગરી એડ કરીશું ફૂટવેર્સ આ રીતે અલગ અલગ કેટેગરીઝના નેમ એડ કરીશું ત્યાર પછી નેક્સ્ટ સેલમાં દઈશું ત્યાં આગળ આપણે ઇન્સર્ટ ટેબલ અને થ્રી બાય થ્રી નામનું એક ટેબલ થ્રી બાય થ્રી ટેબલ એડ કરીશું ક્લિક કરો અને ક્લિક કરતાં જ અહીંયા આગળ થ્રી બાય થ્રીનું ટેબલ એડ થશે સિલેક્ટ કરો અને સેન્ટર લાઇન ઉપર ક્લિક કર દો સેન્ટ્રલ લાઇન પર ક્લિક કરતા જ જેટલી પણ ઇમેજ અથવા તો ટેક્સ એડ કરીશું એ બધી સેન્ટ્રલ લાઇનની અંદર એડ થશે હવે આપણે અહીંયા પ્રોડક્ટ્સ રિલેટેડ એપ્રિયલ્સ ફોર મેન રિલેટેડ ઇમેજીસ આપેલી છે તો ઇન્સર્ડ ઈમેજ અહીં આગળ સિલેક્ટ કરીશું ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ ઈમેજ લોકેશન ઇમેજ લોકેશન્સની અંદર આપણે પહેલું ફોલ્ડર બનાવ્યું છે એપ્રિયલ્સ ફોર મેન આપણે કોઈ એક ઇમેજને અહીંથી સિલેક્ટ કરીશું ઈમેજ ઓપન અને ત્યાર પછી ક્લિક કરીશું ઓકે અહીંયા કે ઇન્સર્ટ કરીશું ત્યારે એ ઇમેજની જે સાઇઝ હશે એ પ્રમાણે બોક્સની અંદર એડ થશે આપણે એક થમનેલ બનાવવાની છે એક નાનકડું નાનકડી ઇમેજ બનાવી છે તો આપણે જમણી બાજુના કોર્નર પરથી એને ડિક્રીઝ કરીશું સાઇઝ કોલમને સેટ કરીશું કોલમ સેટ કર્યા પછી એન્ટર કી પ્રેસ કરીશું અને એન્ટર કી પ્રે કર્યા પછી આપણે લખીશું આ ઇમેજનું નામ સો અહીંયા આગળ આપણે જે ઇમેજ એડ કરી છે તે છે બ્લુ શર્ટ સો એડ કરીશું બ્લ્યુ શર્ટ એન્ટર કી ત્યાર પછી એના રૂપીઝ લખીશું એપ્રોક્સિમેટલી પ્રાઇઝ એની લખી દઈશું કે રૂપીઝ સિક્સ નાઇન નાઇન એન્ટર કી પ્રેસ કરો એન્ટર કી પ્રેસ કર્યા પછી અહીંયા આગળ આપણે એક એડ ટુ કાર્ડ બટન માટે ચેકબોક્સ બનાવીશું ઇન્સર્ટ ફોર્મ ફોર્મ ફિલ્ડ ફોર્મ ફિલની અંદર ફોર્મ ફિલ પ્રોપર્ટીઝમાં ડ્રોપડાઉન લિસ્ટ સિલેક્ટ કરી ચેકબોક્સ ચેકબોક્સની અંદર આપણે ફિલ્ડ નેમ લખીશું કાર્ડ અને પ્રેસ કરીશું ઓકે ઓકે પ્રેસ કરતા અહીંયા આગળ ચેકબોક્સ જોવા મળશે ને અહીંયા આગળ આપણે ટાઈપ કરીશું શેને માટે આ બટન બનાવ્યું છે એડ ટુ કાર્ડ એડ ટુ કાર્ડ એડ કર્યા પછી હવે આપણે ઈમેજ ઇમેજ પછી એના ટેક્સ અને રૂપીસ અને એડ ટુ કાર્ડ આ રીતે શિફ્ટ ડાઉન એરો કીટની મદદથી સિલેક્ટ કરીશું સિલેક્ટ કર્યા પછી કોપી પર કંટ્રોલ સી પ્રેસ કરીશું કોપી કર્યા પછી અહીંયા આગળ જેટલા પણ બીજા આપણે ટેબલ્સની અંદર ખાના બનાવ્યા છે તેની અંદર આપણે એક વખત આ ફોર્મેટને જે કોપી કરી દઈશું કોપી કરીને પેસ્ટ કરી દઈશું એક વખત આપણે ફોર્મેટ કોપી થઈ ગયા પછી એની થમનેલ અને એની પ્રોડક્ટ્સનું નેમ અને એના રૂપીઝ આટલું ચેન્જીસ કરી દઈશું રાઈટ અત્યારે આ ફોર્મેટ તમને જોવા મળે છે કોપી પેસ્ટની મદદથી હવે ઇમેજ સેકન્ડ ઇમેજ પર ડબલ ક્લિક કરતાં ફરીથી તમને ઇમેજ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ જોવા મળશે ડબલ ક્લિક આ ઇમેજ ઉપર આ ઇમેજ ઉપર ક્લિક કરો ડબલ ક્લિક ઇમેજ પ્રોપર્ટીઝ આવી ગઈ છે ઓલરેડી એક લોકેશન બતાવે છે એની અંદર આપણે બીજું ઇમેજ એડ કરી દઈશું એબ્રિયલ્સ ફોર મેનની અંદર બીજી આપણે ઇમેજ સિલેક્ટ કરીએ વ્હાઇટ ટી શર્ટ ઓપન ઓકે તો જ્યારે ઓકે બટન પર પ્રેસ કરતા અહીં આગળ એ ઇમેજ જે છે એ જ ડાયમેન્શનની અંદર સેટ થઈ જશે હવે અહીંયા આગળ આપણે શું લખી દઈશું જે પ્રોડક્ટનું નામ છે તે વ્હાઇટ ટી શર્ટ એની એપ્રોક્સિમેટલી પ્રાઇસ લખી દે થ્રી નાઇન્ટી નાઇન ઓકે હવે ત્યાર પછી થર્ડ ઇમેજ ઉપર જઈશું ડબલ ક્લિક હવે એકદમ ઇઝી થઈ ગયું છે હવે ઈમેજ લોકેશન પર જઈશું રાઈટ ક્લિક કરીએ નવી ઇમેજને સિલેક્ટ કરીએ નવી ઇમેજ કોઈ એક સિલેક્ટ કરીએ એક શર્ટ લઈ લઈએ ક્લિક કરો રાઈટ થોડુંક એડજસ્ટ કરો ઇમેજને ત્યાર પછી અહીંયા આગળ આપણે શર્ટનું નેમ લખી દઈશું રાઈટ સ જીન્સ ટાઈપ શોર્ટ છે જીન્સ શર્ટ રાઈટ અને અહીંયા આગળ એની પ્રોડક્ટની પ્રાઇસ રાઈટ એપ્રોક્સિમેટલી પ્રાઇસ લખીએ આપણે ફોર ફિફ્ટી નેક્સ્ટ બ્લૂ શર્ટ પર ફરી ક્લિક કરીએ ફરી ઇમેજ લોકેશન કોઈ ફરીથી જેકેટ સિલેક્ટ કરીએ ઓપન ઓકે રાઇટ અને ત્યાર પછી એને ચેન્જ કરીશું ઇમેજ નેમ ઇમેજ લખીશું ઇમેજનું નેમ બ્લૂ jackets ત્યાર પછી એની પ્રાઇઝ આપણે લખીશું ઓકે નેક્સ્ટ ઇમેજ ડબલ ક્લિક કરીશું ઇમેજ લોકેશન સિલેક્ટ કરીએ ફરીથી એક કલર સિલેક્ટ કરીએ ટી શર્ટ રેડ ટી શર્ટ ટી શર્ટ નેમ લખી દઈશું રેડ ટી શર્ટ रेड टी शर्ट रूपीज रूपीज लखी दिए थ्री जीरो नाइन राइट थ्री हंड्रेड एप्रोक्सिमेटली ओके नेक्स्ट वन डबल क्लिक इमेज लोकेशन न्यू इमेज सिलेक्ट रेड शर्ट ओके शर्ट नेम हम लखी दईसु रेड शर्ट પ્રાઇઝ ફોર નાઇન્ટી નાઇન નેક્સ્ટ ફરી ઇમેજ લોકેશન આપણે ફરીથી સિલેક્ટ કરીએ અપેરિયલ્સ ફોર મેન રિલેટેડ પ્રોડક્ટ સિલેક્ટ કરીએ ઓકે અને અહીં આગળ શર્ટ જે છે એનું નેમ લખી દઈશું શર્ટ વન નાઇન્ટી નાઇન ડબલ ક્લિક ફરી પાછું ઈમેજ લોકેશન પર જઈએ અને ત્યાર પછી ઇમેજ લોકેશન સિલેક્ટ કરીએ શર્ટ્સ ઓપન ઓકે અને શર્ટ્સ ઓકે અને શર્ટ્સ ને રિલેટેડ આપણે પ્રાઇઝ લખી દઈશું ફાઈ શર્ટ્સ લખી દઉં ફાઈ શર્ટ્સ રાઈટ તમારી રીતે ઇમેજ અને ઇમેજ રિલેવન્ટ નેમ આપવાના હોય છે નાઇન નાઇન્ટી નાઇન રૂપીઝ લાસ્ટ ઇમેજને એડ કરીએ ઇમેજ લોકેશન સિલેક્ટ કરો ઓકે ઇમેજ લોકેશન ક્લિક કરો અહીંયા આગળ સિલેક્ટ કરીએ ફરી પાછું લાસ્ટ એક ઇમેજ કોઈ એક ઇમેજ આપણે સિલેક્ટ કરીએ આ જેકેટ સિલેક્ટ કરીએ ડબલ ક્લિક ઓકે એડજસ્ટ કરો અને ત્યાર પછી આપણે અહીં આગળ લખી દઈશું નેમ બ્લૂ જેકેટ બ્લેક જેકેટ અને પ્રાઇઝ પ્રાઇઝ આપણે લખીએ સેવન ફોર્ટી ઓકે તો આ રીતે આપણે એક ડીમાર્ટનું વે પેજ ડિઝાઇન થઈ ગયું છે સિમ્પલ હવે ડિઝાઇન થઈ ગયા પછી એ ઇન્સર્ટમાં જઈ ફોર્મેટમાં જઈ સોરી ફોર્મેટ અને પેજ કલર્સ અને બેકગ્રાઉન્ડ એની અંદર આપણે બે ઓપ્શન્સ અવેલેબલ છે રીડર્સ ડિફોલ્ટ કલર અને યુઝ કસ્ટમ કલર્સ અને ત્રીજું એક ઓપ્શન આપ્યું છે બેકગ્રાઉન્ડ ઇમેજ તો આપણે સિલેક્ટ કરીશું યુઝ કસ્ટમ કલર્સ નોર્મલ ટેક્સ્ટ આપેલી છે બ્લેક લિંક ટેક્સ્ટ બ્લૂ એક્ટિવ લિંક ટેક્સ પણ બ્લુ છે વિઝિટેડ લિંક છે એ પર્પલ કલર અને બેકગ્રાઉન્ડ આપેલું છે વ્હાઈટ કોઈપણ સોફ્ટવેરની અંદર બેકગ્રાઉન્ડ ઓલવેઝ વ્હાઇટ હોય અને ટેક્સ જે છે એ બ્લેક હોય આપણે રેડ સિલેક્ટ કરીએ કલર અને બેકગ્રાઉન્ડની અંદર કોઈ એક કલર બેકગ્રાઉન્ડનો કલર સિલેક્ટ કરીએ લાઇટ બ્લૂ સિલેક્ટ કરીએ રેડ ટેક્સ અને તમે કોઈ બેકગ્રાઉન્ડમાં ઇમેજ એડ કરવી હોય લોગો એડ કરવો હોય રાઈટ તો બેકગ્રાઉન્ડ ઈમેજ પણ આપેલી છે ઓકે પર ક્લિક કરતાં આ રીતનું વેબપેજ તમને જોવા ડિઝાઇન કરેલું વેબપેજ જોવા મળશે રાઈટ બેકગ્રાઉન્ડ ફરી ચેન્જ કરવો હોય તો આપણે સિલેક્ટ કરીએ લાઇટ ગ્રીન ઓકે ઓકે રાઈટ સો આ રીતે તમને વેબપેજ જોવા મળશે હવે ફાઇલ પછી સેવ કરીએ રાઇટ રેગ્યુલર દર બે મિનિટે ફાઇલ સેવ કરતા રહેવું મિનિમાઇઝ કરો ટ્વેલ્થ પ્રેક્ટિકલ ફોલ્ડર ઓપન કરો અહીંયા આગળ ડીમાર્ટ માનવું ઇન્ડેક્સ ડોટ એસટીમએલ ફાઇલ છે ડબ્બા ક્લિક કરો ડબ્બા ક્લિક કરશો એટલે તમને ગૂગલ ક્રોમ અથવા તો તમારી પાસે જે પણ વેબ બ્રાઉઝર અવેલેબલ હોય એની અંદર આપ આ ફાઇલને ઓપન કરી શકશો અહીંયા આગળ ગૂગલ ક્રોમ છે આ ડબ્બા ક્લિક કરીશ અને ઓકે ઉપર ક્લિક કરી દઈશ ઓકે પાંચ ક્લિક કરતાં આપણને એ જે ડિઝાઇન કરેલું વેપેજ છે એ જોવા મળશે ઓકે સો આ રીતે તમે એકદમ સિમ્પલ ડીમાર્ટનું વેબ પેજ ડિઝાઇન કરી શકશો તમારે જે ડિઝાઇન કરવાનું છે એને રિલેવન્ટ તમારે પહેલેથી ઇમેજ ડાઉનલોડ કરી રાખવી અને ત્યાર પછી પ્રેક્ટિકલની શરૂઆત કરવી ડિમાર્ટના પ્રેક્ટિકલ પછી આપણે હવે નવો ટોપિક જોઈશું જે ટૉપિકનું નામ છે વેબ વિકાસ માટેના અન્ય ઓપન સોર્સ ટૂલ્સ કે જે અધર ઓપન સોર્સ વેબ ડેવલપમેન્ટ ટૂલ્સ તો કમ્પોઝરની મદદથી વેબસાઇટની રચના કેટલી સરળતા પૂર્વક કરી શકાય તેને રિલેટેડ આપણે એક પ્રેક્ટિકલ જોયું રાઈટ અને આપણે અગાઉ જોયું છે તે મુજબ કમ્પોઝર જે સોફ્ટવેર છે તે વેબ વિકાસ માટેનું એક નિઃશુલ્ક અને ઓપન સોર્સ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ છે કમ્પોઝરની જેમ બીજા વેબ વિકાસ માટેના નિઃશુલ્ક ટૂલ્સ પણ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે કે જેની વિશે આપણે ચર્ચા કરીશું નેટ પર સરળતાથી ઉપલબ્ધ હોય અને વેબ ડેવલપ પર દ્વારા વેબસાઇટના વિકાસ માટે સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવા ઓપન સોર્સ ટૂલ્સ અને સોફ્ટવેર્સ આપેલા છે તેના વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરીશું પહેલું જે છે હપ્તાના સ્ટુડિયો હપ્તાના સ્ટુડિયોની વેબસાઈટ અને એનો સ્ક્રીન અહીંયા આગળ સાઈડ ઉપર તમને જોવા મળે છે ત્યાર પછી વેબ વિકાસ માટે હપ્તાના સ્ટુડિયો જે છે એક સક્ષમ ઓપન સોર્સ આઈડીઈ છે તે આટલી લેંગ્વેજીસ સપોર્ટ કરે છે એચ સીએસએસ જાવા સ્ક્રિપ્ટ રૂબી રેલ પીએચપી અને મોસ્ટ પોપ્યુલર પાઇથન અને અન્ય ઘણી બધી ભાષાઓને પણ સમર્થન આપતું એક સંપૂર્ણ વેબ વિકાસ માટેનું વાતાવરણ પૂરું પાડે છે તે વિપુલ સંખ્યામાં વધારાના પ્લગિન્સ સાથે આપવામાં આવે છે એક વખત તમે આપતાના સ્ટુડિયો ઇન્સ્ટોલ કરો ત્યાર પછી તેના એક્સ્ટ્રા હેલ્પર પ્રોગ્રામ્સ એટલે કે પ્લગિન્સ આપવામાં આવે છે જેની મદદથી તમે સરળ રીતે વેબસાઇટ ડિઝાઇન કરી શકો અહીંયા આગળ ટેક્સ્ટબુકમાં આપેલું છે કે અપ્તાના સ્ટુડિયો ટુ પોઈન્ટ ઝીરો પોઈન્ટ ફાઇવ રાઇટ એ અપ્તાના સ્ટુડિયોનું વર્ઝન છે એનો ઉપયોગ એચ ટીએમએલ સીએસએસ અને જાવા સ્ક્રિપ્ટની મદદથી વેબ વિનિયોગોના વિકાસ માટે થાય છે વેબસાઇટનું નામ આપેલું છે વપ્તાના ડોટ કોમ વેબસાઇટ પરથી તમે સરળતાથી એને ડાઉનલોડ કરી શકો હપ્તાના સ્ટુડિયોને અહીં આગળ જે સ્ક્રીન તમને દેખાય છે એની અંદર હપ્તાના સ્ટુડિયોનો સ્ક્રીન ડિસ્પ્લે કરે છે રાઈટ અને તમે હપ્તાના સ્ટુડિયોને કેવી રીતે ડાઉનલોડ કરવું એના વિશે એક મેં વિડીયો બનાવ્યો છે તો એ વિડીયોને પણ તમે રિફર કરી શકો અને એના વેબ વિકાસ માટેનું આ ઓપન સોર્સ આઈડી સોફ્ટવેર તમે ઇઝીલી યુઝ કરી અને વેબસાઇટ ડિઝાઇનિંગ કરી શકો કમ્પોઝર સોફ્ટવેર સિવાય ત્રણ ઓપન સોર્સ આઈડી સોફ્ટવેર જે આપેલા છે તેની વેબસાઇટ મેં અહીંયા ઓપન કરેલી છે અપતાના ડોટ કોમ પહેલી વેબસાઇટ છે ત્યાર પછી જે છે બ્લુ ગ્રીફોન ડોટ ઓ અને ત્યાર પછી ત્રીજી વેબસાઇટ છે ડબલ્યુ થ્રી ડોટ ઓ આરજી અમાયા તો તમારે હપ્તાના સ્ટુડિયો ડાઉનલોડ કરવો હોય લેટેસ્ટ વર્ઝન તો અહીંયા ઓપ્શન અવેલેબલ છે ડાઉનલોડ હપ્તાના સ્ટુડિયો અહીંયા ક્લિક કરશું એટલે તમારા વિન્ડોઝ સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ થઈ જશે અને હપ્તાના સ્ટુડિયોની મદદથી પીએચપી રે રૂબી કે વેબ માટેના પ્રોજેક્ટ પણ તમે બનાવી શકો ત્યાર પછી બીજું ઓપન સોર્સ સોફ્ટવેર આપેલું છે જેનું નામ છે બ્લુ ગ્રીફોન રાઈટ બ્લ્યુ ગ્રીફોન પણ એક વટ યુ સી ઈઝ વટ યુ ગેટ પ્રકારનું એચ એડિટર છે જેને તમે બ્લ્યુ ગ્રીફોન ડોટ ઓ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો અને એનો સ્ક્રીન અહીંયા આગળ જોવા મળે છે હવે એ અંગ્રેજી ડચ જર્મન ચાઇનીઝ એવી ઘણી બધી ભાષાઓને સમર્થન કરે છે તો એની અંદર તમે ડચ હોય ઇંગ્લિશ હોય જર્મન હોય ચાઇનીઝ હોય એવી ભાષાઓની અંદર પણ તમે વેબસાઈટ ડિઝાઇનિંગ કરી શકો હવે વેબના ધારાધોરણના ગહન તકનીકી જ્ઞાનના અભાવમાં પણ આકર્ષક વેબસાઇટની રચના કરી શકાય છે એટલે તમને ડિટેલમાં નોલેજ ના હોય કે કેવી રીતે વેબસાઇટ ડિઝાઇન કરવી તો પણ તમે બ્લ્યુ ગ્રીફોનની મદદથી સરળ વેબસાઇટ તમે ડિઝાઇન કરી શકો તેનું સરળ ઇન્ટરફેસ પૂરી પાડતી પૂરી પાડતો એક સાહજિક વિનિયોગ છે ત્યાર પછી બીજું એક સોફ્ટવેર આપેલું છે જેનું નામ છે અમાયા અમાયા એ વર્લ્ડ વાઇડ વેબ કોન્સલ્ટિયમ ડબલ્યુ થ્રી દ્વારા વિકસિત અમાયા એક અન્ય નિશુલ્ક ઓપન સોર્સ વટ યુ સી ઇઝ વટ ટુ ગેટ પ્રકારનું વેબ એડિટર છે તેની શરૂઆત એચડીએમએલ અથવા તો સીએસએસ એડિટર તરીકે કરવામાં આવી હતી અને હવે તે ઘણી બધી એક્સએમએલ આધારિત સિસ્ટમ માટે એડિટર તરીકેનું પણ વિકાસ પામ્યું છે તમારે એ અમાયા સોફ્ટવેર જોતું હોય તો અહીં આગળ વેબસાઇટ આપેલી છે ડબલ્યુ 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 ડોટ ડબલ્યુ થ્રી ડોટ ઓ આરજી અમાયા આને રિલેટેડ એક નાનકડો વિડીયો પણ આપેલો છે તમે એને જોઈ અને અમાયા સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો આઈડી બેઝડ સોફ્ટવેર એની વેબસાઇટ છે ડબલ્યુ થ્રી ડોટ ઓ આરજી અમાયા અહીંયા આગળ આ અમાયા એક ઓપન સોર્સ ટેક્સ એડિટર છે કે જેની અંદરથી અમાયા બાઇનરી રિલીઝ આપેલું છે ધ સોર્સ કોર્સ વિથ ધ અમાયા અને ત્રીજું સીવીએસ બેઝ ગિલચપ રિપોઝિટરી ઓપ્શન પણ અવેલેબલ છે તો તમે અહીં આગળ બાઇનરી વર્ઝન પણ ડાઉનલોડ કરી શકો અને તમે વેબસાઇટ ડિઝાઇન કરી શકો કમ્પોઝર સોફ્ટવેર સિવાય આ ત્રણ આઈડી બેઝડ સોફ્ટવેર છે કે જેની અંદરથી હપ્તાના સ્ટુડિયોને બ્લી ગ્રુફોન એ સૌથી પોપ્યુલર વેબ બ્રાઉઝર્સ અને સોફ્ટવેર છે કે જેની મદદથી તમે વેબસાઈટ્સ ડિઝાઇન કરી શકો ઓકે સ્ટુડન્ટ્સ થેન્ક યુ અને તેને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકાય અહીં આગળ એનો એક સ્ક્રીન આપેલો છે રાઈટ તો આ રીતે આપણે ચેપ્ટર નંબર ત્રણ પૂરું કરીએ છીએ હવે એને રિલેટેડ જે સ્વાધ્યના મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન્સ આપેલા છે તેને આપણે જોઈએ અને એ ક્વેશ્ચન્સના આન્સર સોલ્વ કરીએ તો અહીં ક્વેશ્ચન નંબર વન આપેલો છે કે વ્યવસાયને આગળ વધારવા ઉત્પાદન વેચવા અને વિશાળ પ્રકા પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષવા માટે નીચેનામાંથી શું મદદરૂપ બને છે વેબસાઇટ વેબપેજ ફોમ કે સીએસએસ આન્સર આવશે એ વેબસાઇટ ક્વેશ્ચન નંબર ટુ વેબસાઇટની વિકાસ પ્રક્રિયામાં નીચેનામાંથી કયો મુદ્દો અગત્યનો નથી તો છેલ્લો ડી નિવેશ ક્વેશ્ચન નંબર થ્રી વેબસાઈટમાં કેવી રીતે માહિતી હોવી જોઈએ તો સંપૂર્ણ અને સંબંધિત હોવી જોઈએ એ ઓપ્શન ક્વેશ્ચન નંબર ફોર નીચેનામાંથી કયા પ્રકારની વિષય વસ્તુ વેબસાઇટ સંસ્થા ઉત્પાદન સેવા અને અન્ય વસ્તુઓનું વિહંગાવલોકન પૂરું પાડે છે ચોથા પ્રશ્નનો આન્સર છે સી સામાન્ય ક્વેશ્ચન નંબર ફાઈવ વેબપેજના પેજના આંતર જોડાણને શું કહે છે તો તેને વેબસાઇટ કહે છે ક્વેશ્ચન નંબર સિક્સ બ્રાઉઝરના એડ્રેસ બારમાં યુનિફોર્મ રિસોર્સ લોકેટર યુઆરએલ ઉમેરવામાં આવે ત્યારે ખોલવામાં આવતા પ્રથમ પાનાને શું કહે છે પ્રથમ પાનાને કહે છે હોમ પેજ ઓપ્શન એ ક્વેશ્ચન નંબર સેવન વેબસાઇટના પેજનું કયું નામ આપી સંગ્રહ કરવો જોઈએ ઓપ્શન બી ઇન્ડેક્સ ડોટ એચ ટી એલ ત્યાર પછી ક્વેશ્ચન નંબર એટ ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહે છે તેને સી કૂકી કહે છે એફટીપીનું ફૂલું પૂરું નામ શું છે એફટી પીનું પૂરું નામ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ તો આ સાથે ચેપ્ટર નંબર થ્રીના સધાયના પ્રશ્નો પૂરા થાય છે ઓકે સ્ટુડન્ટ્સ થેન્ક યુ વેરી મચ